નમસ્કાર. આજનો આખો દિવસ સમાચારમાં એક જ નામ છવાયેલો રહ્યું અને એ હતું વિનેશ ફોગટ. 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે વિનેશ ફોગટ રેસલિંગના ફાઇનલમાં નથી રમી શક્યા. ઓલિમ્પિક કમિટીએ એમને અમાન્ય જાહેર કરી દીધા છે. આનાથી વિનેશ તો રડ્યા પણ દેશ પણ દુઃખી થયો. જો વિનેશ ગોલ્ડ લાવ્યા હોત તો અનેકના મોઢા ઉપર એવો તમાચો લાગ્યો હોત ને કે ના પૂછો વાત. ત્યારે આજે વાત કરવી છે કે શા માટે વિનેશ ડિસ્ક્વોલિફાય થયા છે. એમના પરિવાર, એમના રેસલર મિત્રો, એમના કોચ, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, સોશિયલ મીડિયા, આ બધા શું કહી રહ્યા છે, તમામ વિષય ઉપર વાતચીત કરવી છે. તો વાત કરીએ એવા ગોલ્ડ મેડલ વિશે જે ભારતને મળતા મળતા જ રહી ગયો. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. પહેલી વાત તો આપણે એ સમજવી પડે કે કુશ્તીમાં અલગ અલગ શ્રેણી હોય છે. એમાંની એક 50 કિલોગ્રામની શ્રેણી હોય છે. જે 50 કિલોગ્રામ શ્રેણીમાં વિનેશ રમતા હતા, વિનેશ 50 કિલો કેટેગરીમાં રમતા હતા અને એમાંથી જ એમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે. ફાઇનલમાં રમવા માટે વિનેશનું વજન 50 કિલોગ્રામ હોવું જરૂરી છે. UWWના નિયમ મુજબ તમામ રેસલરનું સવારે વજન કરવામાં આવે છે. જો વજન વધારે હોય તો એને કાઢી દેવામાં આવે છે, એટલે ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવે છે. તો રેસલર પછી કુશ્તી નથી રમી શકતા. વિનેશ ફોગટ સાથે પણ આવું જ કંઈક થયું. 100 કિલોગ્રામ વજન વધ્યું અને આનાથી ફાઇનલમાં ન રમી શક્યા, એમને હટાવી દેવામાં આવ્યા. એ જ વિનેશ ફોગટ છે જેની પરમ દિવસે અને ગઈકાલે સોશિયલ મીડિયામાં બહુ જ ચર્ચા થઈ હતી. અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી, કારણ કે વિનેશ ફોગટ એ જ દિવસમાં 3-3 મેચ જીતી ગયા હતા અને પણ ઓલિમ્પિકમાં. લોકોએ તો ત્યાં સુધી રેસલર કોન્ટ્રોવર્સીને પણ એમાં જોડી દીધી હતી અને ત્યાં સુધી કહી દીધું હતું કે રેસલરનો બળાત્કારી બ્રિજભૂષણ હારી ગયો છે અને દેશની દીકરી જીતી ગઈ છે. અમુક લોકો જે છે એમણે તો એવું પણ લખી દીધું હતું કે વિનેશ પોતાનાથી હારી ગયા અને પરાયાથી જીતી ગયા. ખેર, લોકો વાત કરી રહ્યા હતા રેસલર પ્રોટેસ્ટની, જેમાં ભારતના રેસલર વિનેશ ફોગટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના અનેક ઓલિમ્પિયન છે એ કુશ્તીવીરોએ ભારતીય જનતા પાર્ટીના નેતા અને રેસલર ફેડરેશનના બ્રિજભૂષણ સોરેનસિંહની સામે વાંધો ઉઠાવ્યો હતો કે તે કુશ્તીમાં જે રમતી દીકરીઓ હોય છે એની સાથે ન કરવાનું કરતા હતા. ભારે વિવાદ બાદ બ્રિજભૂષણ સોરેનસિંહને હટાવી દેવામાં આવ્યા હતા. ખેર, અત્યારે વાત કરીએ તો વિનેશ ફોગટને હટાવી દીધા બાદ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ પીટી ઉષાએ આ મુદ્દે શોક વ્યક્ત કર્યો હતો અને નિર્ણયથી પીટી ઉષા દુઃખી પણ થયા હતા. WFIએ UWWને આ નિર્ણય વિશે ચર્ચા કરવા માટે, વિચાર કરવા માટે અપીલ પણ કરી હતી, એકવાર વિચારી જુઓ. આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર એક્સ પર પોસ્ટ મૂકી હતી અને વિનેશને સાંત્વના આપી હતી. વિનેશના સાથી મિત્ર બજરંગ પુનિયાએ પણ વિનેશનો સપોર્ટ કર્યો હતો. જ્યારે કુશ્તીવીરો દિલ્હીમાં ધરણા કરી રહ્યા હતા ત્યારે પણ બજરંગ પુનિયાએ વિનેશને સાથ આપ્યો હતો અને અત્યારે પણ એમણે વિનેશને ઇમોશનલ રીતના પોસ્ટ કરી અને તાકાત આપી છે કે અમે તમારી સાથે છીએ. આ કોન્ટ્રાવર્સી સંસદના પગથિયા પણ પહોંચી ચૂકી છે, કારણ કે વિપક્ષે માંગ કરી હતી કે આ મામલે ભારત સરકાર કંઈક બોલે. અંતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં વિનેશ ફોગટ વિવાદ બાબતે સત્તાવાર નિવેદન આપ્યું હતું. એમણે કુશ્તીના નિયમો સંસદમાં કહ્યા હતા અને શા માટે વિનેશને બહાર કાઢવામાં આવ્યા એનું પણ કારણ સંસદના પટલ ઉપર જણાવ્યું હતું. વિનેશના કાકા છે જેમનું નામ છે મહાવીર ફોગટ, એમણે પણ આ મામલે પોતાની વાત રાખી હતી. એમણે કહ્યું હતું કે શા માટે ડિસ્ક્વોલિફાય થયા છે અને આવું થતું જ રહે છે. વિનેશ ફાઇનલથી બહાર ગયા છે એ સાંભળીને એ પણ ભારે દુઃખી થઈ ગયા હતા, એમને પણ આઘાત લાગ્યો હતો. એમણે કહ્યું હતું કે દેશને વિનેશથી એક આશા હતી પણ એ ગોલ્ડ હવે દેશને નહીં મળી શકે. કોંગ્રેસે આ મામલે આક્ષેપ કર્યો હતો કે કુશ્તીબાજોના વિરોધના કારણે વિનેશની સામે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય. વિનેશ સહિત બીજા પણ કુશ્તીબાજો બ્રિજભૂષણ સોરેનસિંહની સામે પડ્યા હતા અને માટે જ આ દાવ છે રમવામાં આવ્યો છે. સામેની બાજુ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એમણે વિનેશને સાંત્વના આપી હતી. તો આ તો પૂરેપૂરો મામલો કે કઈ રીતના વિનેશની જે કોન્ટ્રોવર્સી છે રહી છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, એના સિવાય અત્યારે જે સાંપ્રત સમયમાં જે નિવેદનો આવ્યા છે એ અને બ્રિજભૂષણ શરણસિંહનો જે વિવાદ છે એ તમામ એંગલ જોડી અને અમે તમને આ માહિતી પહોંચાડી છે. જોડાયેલા રહો અમારી સાથે આવા જ વિડીયો માટે. ધન્યવાદ.